હવાઈ મુસાફરીને વધુ સલામત બનાવવા માટેની કવાયત હાથ ધરાઈ. ઉડ્ડયન મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યા. એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ, ઓપરેશનલ સ્ટાફ માટે નિયમોમાં ફેરફાર કરાયા. એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફના 25% સભ્યોને બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ થશે. અગાઉ ગ્રાઉન્ડ સ્ટાફના 10% સભ્યોનો જ બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ થતો હતો. એર ટ્રાફિક કંટ્રોલર, એરક્રાફ્ટ મેન્ટેનન્સ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. સંવેદનશીલ ઓપરેશન સાથે સંકળાયેલા સ્ટાફનો બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ થશે. નિયમોને 3 મહિનામાં લાગુ કરવામાં આવશે. સંવાદદાતા પાર્થ ફોનલાઇન પર જોડાયેલા છે. જી પાર્થ. હા જી ચોક્કસ. સોનલ, હવાઈ મુસાફરીમાં કેટલી વખત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. મુસાફરોમાં રોષની લાગણી હતી ત્યારે ઉડ્ડયન મંત્રાલય વિભાગ દ્વારા હવાઈ મુસાફરોને વધુ સલામત બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ, ઓપરેશનલ સ્ટાફ માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફના 25% સભ્યોનો બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ કરવામાં આવશે. અગાઉ ફક્ત 10% સભ્યોનો જ બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ કરવામાં આવતો હતો. આ ઉપરાંત એર ટ્રાફિક કંટ્રોલર, એરક્રાફ્ટ મેન્ટેનન્સ સાથે સંકળાયેલા લોકોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંવેદનશીલ ઓપરેશન સાથે સંકળાયેલા સ્ટાફનો પણ બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ કરવામાં આવશે. જ્યાં આ ઉપરાંત અમદાવાદ સહિતના જે મુખ્ય એરપોર્ટો છે, જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટો છે, કે જ્યાં વીવીઆઈપીની વધુ પડતે ત્યાં આવવા જવાનું થતું હોય છે, તેવી જગ્યા ઉપર પણ ખાસ સુરક્ષાને ધ્યાનમાં લઈને પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જી જી પાર્થ, આભાર તમામ વિગતો માટે.